नमस्कार, गुजरात मिरर साथे हूँ छू सेजल बारोट। एक नजर करिए आज ना टॉप 20 न्यूज पर। राजकोट मा पत्नी ए गरेफासो खाई लेता पोलिस टॉर्चर थी कंटारी युवके घऊं मा नाखवानी दवा गटगटावी करी आत्महत्या। भरतपुर मा गुजरातीओ साथे तथ्यवारी, बस नी फाटेली डीजल पाइप जोवा नीचे उतरेला 12 गुजरातीओ ने ट्रके कचरिया, भावनगर थी मथुरा जता हता। केंद्रीय कैबिनेटे G20 समितनी सफलता माटे पीएम मोदी ने अभिनंदन आपतो प्रस्ताव पास कर्यो। गुजरात विधानसभाना चोमासू सत्रनो आजथी प्रारंभ, कांग्रेसना नेताओए राष्ट्रपतिना हाजरीमां नोंधाव्यो विरोध, मुख्यमंत्रीनुं सन्मान करवानी चोखी ना पाड़ी दीधी। राष्ट्रपति द्रौपदी मुर्मूना हस्ते नेवा एप्लिकेशन करी लॉन्च, राष्ट्रपतिए कह्युं सदन प्रक्रिया पेपरलेस થવાથી પર્યાવરણ સુરક્ષિત થશે, ગણતંત્રના મંદિરમાં સંબોધન કરવાનું આનંદની વાત છે। 18-22 સપ્ટેમ્બર સુધી 5 દિવસનું સંસદનું વિશેષ સત્ર, 17 સપ્ટેમ્બરે પીએમ મોદીના જન્મદિવસના નવી સંસદ ભવન પર ફરકાવાશે ત્રિરંગો। રાજકોટ ભાજપમાં મનપાના પદાધિકારીઓની નિમણૂક બાદ વધુ એક કવિતા કાંડ આવ્યો સામે, પરિશ્રમ અને સનિષ્ઠ કાર્યકર્તાઓને હોદ્દાને બદલે ગોડફાધરની પ્રશંસા કરે તેવા લોકોને હોદ્દા મળવા હોવાની કવિતામાં ઉલ્લેખ। વડોદરા જિલ્લામાં 38% ઓછો વરસાદ, મેઘાએ દેખા ન દેતા ધરતીપુત્રો ચિંતામાં, વરસાદ માટે ગામડાઓમાં ટૂચકા શરૂ। સુરતમાં ઇન્કમટેક્સનું સુપર ઓપરેશન, 3 ગ્રુપના 35થી વધુ સ્થળે દરોડા, પાર્થ અક્ષર ગ્રુપ અને કાંતિલાલ જ્વેલર્સમાંથી મોટા પાયે બેનામી વ્યવહારો મળવાની સંભાવના। વડોદરામાં SOGની કાર્યવાહી, મુજ મહુડા રોડ પર આવેલા લવલી પાન સેન્ટર પર રેડ કરી બિન અધિકૃત ઈ સિગારેટના જથ્થા સાથે 1 ઈસમની કરી અટકાયત। ગુજરાત હાઈકોર્ટમાં એડવોકેટના રૂમમાં લાગી આગ, એસીમાં શોર્ટ સર્કિટથી આગ ભભૂકી, ધુમાડાના ગોટે ગોટા નીકળ્યા, ફાયરની 3 ગાડી દોડી જઈ કાબુ મેળવ્યો। સુરતના જહાંગીરપુર વિસ્તારમાં એક બાંધકામ સાઇટ પર બાળકીનું અંડરગ્રાઉન્ડ પાણીની ટાંકીમાં પડી જતા મોત, પરિવાર શોધખોળ કરતું એકાએક લાશ મળી। સુરતના પુણા વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામ નહીં તોડવા રૂપિયા 35,000ની લાંચ લેતા સુરત મહાનગરપાલિકાના વડાછા ઝોનના શહેર વિકાસ વિભાગના જુનિયર ઇજનેરને રંગે હાથ ઝડપ્યો। વડોદરાથી સુરત તરફ જઈ રહેલી ST બસ મુંબઈ અમદાવાદ હાઈવે પર કામરેજ ટ્રક સાથે અથડાતા સર્જાયો અકસ્માત, 10 જેટલા મુસાફરો ગંભીર રીતે થયા ઈજાગ્રસ્ત। મોદી સરકારની મોટી જાહેરાત, 75 લાખ મહિલાઓને મફતમાં મળશે નવા ગેસ કનેક્શન, ટ્રાફિક ચલણ માટે વર્ચ્યુઅલ પોર્ટિંગ કરાશે સ્થાપના। આવતીકાલે નવસારી ખાતે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા ICARCIBA ઝીંગા ફાર્મર્સ કોન્કલેવ 2023ની બીજી આવૃત્તિનું કરશે ઉદ્ઘાટન। પાટણ જિલ્લા કલેક્ટરના હસ્તે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવા પ્રાકૃતિક કૃષિ ઉત્પાદન વેચાણ કેન્દ્રને ખુલ્લું મુકાયું, અમૃત આહાર મહોત્સવની કરાઈ ઉજવણી। ગુજરાત યુનિવર્સિટીમાં ચાલી રહેલા સાયન્સ, કોમર્સ અને આર્ટ્સ ફેકલ્ટીમાં નેશનલ એજ્યુકેશન પોલિસી અંતર્ગત એકેડેમિક ક્રેડિટ સિસ્ટમનો અમલ, 1 સેમેસ્ટરમાં હશે 22 ક્રેડિટ। સુરતમાં કાગળના ડુચ્ચા સાથે પ્લાસ્ટિકના ગુણીનો આડમાં દારૂની હેરાફેરી પોલીસે અટકાવી, 11.86 લાખના મુદ્દામાલ સાથે 1ની કરી ધરપકડ। વડોદરામાં માંડવી વિસ્તારમાં ગણપતિની આગમન યાત્રા માટે બનાવવામાં આવેલ ગૌ સેવા સમિતિનું સ્ટેજ તૂટી પડ્યું, 3 યુવતી ઈજાગ્રસ્ત। હાલ સમાચારમાં બસ આટલું જ। વધુ માહિતી માટે જોતા રહો ગુજરાત મિરર, અને આપને જો આ ન્યૂઝ પસંદ આવ્યા હોય તો તેને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો। પરે પરના સમાચાર મેળવવા નીચે આપેલા નંબર પર હાઈ લખીને મેસેજ કરો। નમસ્કાર।